સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૌલવીની ધરપકડનો મામલો. મૌલવી સાથે સંપર્કમાં રહેલા વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અશોક સુથારની ક્રાઇમ બ્રાન્ચે બિકાનેરથી ધરપકડ કરી. અશોક સુથાર સાથે મૌલવી વાતચીત કરતો હતો તો પોલીસે મોબાઈલ ફોન, લેપટોપ સહિતની વસ્તુઓ પણ જપ્ત કરી. અશોકની પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા. મૌલવીની સાથે સંપર્કમાં હતો તેવા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તો મૌલવીની ધરપકડ બાદ તેની સાથે સતત સંપર્કમાં હતો તેવો એક શખ્સ અશોક સુથાર કે જેની ક્રાઇમ બ્રાન્ચે બિકાનેરથી ધરપકડ કરી છે. અશોક સુથાર સાથે મૌલવી વાતચીત કરતો હતો તો પોલીસે મોબાઈલ ફોન, લેપટોપ સહિતની વસ્તુઓ પણ જપ્ત કરી છે અને અશોકની પણ હવે પૂછપરછ હાથ ધરવામાં આવશે. અશોકની પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મૌલવીની ધરપકડ બાદ તેની સાથે સંપર્કમાં રહેલા વધુ એક શખ્સની ધરપકડ કરવામાં સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મૌલવીની સાથે સંપર્કમાં રહેતા વધુ એક શખ્સની ધરપકડ કરી છે. અશોક સુથાર નામનો આ શખ્સ કે જેને ક્રાઇમ બ્રાન્ચે બિકાનેરથી ઝડપી પાડ્યો છે. અશોક સુથાર મૌલવી સાથે સંપર્કમાં હતો, મૌલવી સાથે વાતચીત કરતો હતો. વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ ફોન લાઇન પર જોડાઈ ગયા છે. રાકેશ, મૌલવી સાથે સતત સંપર્કમાં હતો તેવો એક શખ્સ કે જેની ધરપકડ કરવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે, હવે આ શખ્સની પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે. જી બિલકુલ, જે પ્રમાણે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્રમાં અગાઉ ધરપકડ કરાયેલા મૌલવીની પૂછપરછમાં એક બાદ એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક સફળતા સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી છે, જેમાં અશોક સુથાર નામના શખ્સની બિકાનેર ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અશોક સુથાર નામનું જે આ શખ્સ છે તે મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલના સંપર્કમાં હતો અને મોબાઈલ ઉપર તે ચેટિંગ કરતો હતો. તેની પૂછપરછ અને તપાસ કરતા તેની પાસેથી કોમ્પ્યુટર સહિતના જે ડિવાઇસ પણ મળી આવ્યા છે, જે તમામ સાધન સામગ્રી હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવી છે. તેની પાસેથી મોબાઈલ ફોન ઉપરાંત લેપટોપ પણ કબજે કરાયું છે. પ્રાથમિક પૂછપરછમાં અશોક સુથારે ધર્મ પરિવર્તન કરી અને અબુ બકર બની ગયો હતો, ત્યારે દિલ્હીમાં હતો ત્યારે મૌલવી સાથે તે સંપર્કમાં આવ્યો હતો. એટલે આ તમામ જે બાબતો છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધ્યાને લેવામાં આવી છે અને તેને લઈને હિન્દુવાદી નેતાઓની હત્યાનું જે ષડયંત્ર રચવામાં આવ્યું હતું, ત્યારે આ ષડયંત્રની અંદર અશોક સુથાર ઉર્ફે અબુ બકરનું શું રોલ અને ભૂમિકા છે તેની તપાસ હવે શરૂ કરવામાં આવશે. એટલે અશોક સુથારની જો ઊંડાણપૂર્વકની હાલ પૂછપરછ કરવામાં આવશે તો અનેક ખુલાસા બહાર આવવાની શક્યતાઓ પણ રહેલી છે, અન્યથા અન્ય મોટા માથાઓના પણ નામો સામે આવે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. જી જી, માહિતી બદલ આભાર.